મુંદ્રા મધ્યે ફૈજાને મદીના મસ્જિદે કાદરીની ઇફતિતા. મુંદ્રાના બારોઈ રોડ પલક ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં ફૈજાને મદીના મસ્જિદે કાદરી મસ્જિદ અને મદ્રેસાની ઇફતિતા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સદરે જલસા પીર સૈયદ અલી અહમદ શાહ વલી કાદરી અને મુફતી યાહ્યા રજા બિન મુફતી અબ્દુલ હલીમ સિદ્દીકી સાહેબ મુંબઈ દ્વારા તકરીર યોજાઈ હતી. પીર સૈયદ ફારૂકશા જિલ્લાની લુણી શરીફ મહેમાને ખુશુસી હાજર રહ્યા હતા. જુમા નમાજથી 5 વખતની નમાજ માટે આ મસ્જિદ ખુલ્લી મૂકવામાં આવી. મુંદ્રા મુસ્લિમ સમાજ અને દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુંદ્રા શહેર અને તાલુકાના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ મિત્રો, એક એવી તંજીમ ભારતમાં કે જેમણે દેશપ્રેમ કેવો કરવો જોઈએ, કેવી રીતના કરવો જોઈએ એ લોકોને શીખવાડવામાં આવ્યું. એક એવી તંજીમ કે જે ગુનાહ તરફ જઈ રહ્યા હતા એ લોકોને ખેંચી ખેંચીને અને નેકી તરફ વાર્યા. એક એવી તંજીમ કે જેમણે હુજૂરની એક એક સુન્નતને જીવંત રાખવાની ઠાની લીધી કે ના, એક હુજૂરની જે સુન્નતો છે એને ઘર ઘર સુધી ફેલાવી છે અને જબરદસ્ત અને પૂરજોશમાં કોશિશ કરી કે સુન્નત જીરી થાય અને દિન આમ થાય અને ગુનાહ તરફથી લોકો દૂર થાય અને નેકી તરફથી આવે એવી દાવત ઇસ્લામીની જે તંજીમ મુંદ્રામાં ઘણા વર્ષો પહેલાં જ્યારે અહીંયા સ્થાપિત થઈ ત્યારે એ સમયે મને હજી યાદ છે કે અબ્દુલ રજાકભાઈ હતા, કાસમભાઈ હતા અને રબ્બાનીભાઈ હતા જે પહેલાં અહીંયા કોશિશ કરી અને દાવત ઇસ્લામીને લઈ આવ્યા અને સ્થાપિત કરી. એ સમયે ઘણી બધી તકલીફો અને પરેશાનીઓ હતી. દરેક મસ્જિદોમાં જતા હપ્તાવાર ઇજ્તિમા કરતા, સાંજે મગરીબ નમાજ પાછળ પણ એ લોકો ઇજ્તિમા કરતા અને એ કરતાં કરતાં ઘણી બધી તકલીફો પડતી. ત્યારબાદ એ ધીરે ધીરે આગળ વધતી ગઈ, લોકો જોડાતા ગયા અને કહે છે ને કે અકેલાઈ ચલાતા જાનીબે મંજિલ, લોગ મિલતે ગયે ઓર કારવા બનતા ગયા. એવી જ રીતે આજે દાવત ઇસ્લામી મુંદ્રામાં એક મોટું રૂપ ધારણ કરી અને ખૂબ વિશાળ મસ્જિદનું અહીંયા નિર્માણ કરી ચૂકી છે. ત્યારે આજે આ મસ્જિદની તામીર વખતે આજે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો એ સમયે દાવતે ઇસ્લામીના ઘણા બધા અહીંયા લોકો જે અલગ અલગ શહેરોથી આવેલા છે એમાંથી આપણા પાસે પણ આવેલા છે. સૌથી પહેલાં આપનું નામ જણાવશો. મારું નામ મોહમ્મદ ઇલિયાસ, સૈયદ ઇલિયાસ બરકાતી. દાવત ઇસ્લામીના ગુજરાત સ્ટેટ પર જિમ્મેદારી છે, જે દાવત ઇસ્લામીના કામો છે એની દેખરેખ રાખવી અને સમાજને જે કુરિવાજોથી બચાવવા, દેશપ્રેમ તરફ લાવવા ને મસ્જિદોને આબાદ કરવું, મદરસા આબાદ કરવા, સાચી તાલીમ આપી, કુરાન હદીસની તાલીમ આપી. એ જ સાથે આજે મુંદ્રામાં મસ્જિદનું ઓપનિંગ થઈ રહ્યું છે, જેમાં મુંદ્રાની જે અવામ છે એનો બહુ બહુ આભાર કે એમને સાથ સહકાર આપ્યો. પોલીસ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા વગેરે જે બી છે કાર્યકર્તા બધાએ સારો સહકાર આપ્યો અને આજે મસ્જિદ આબાદ થઈ રહી છે અને આગળ બી ઉમ્મીદ છે કે બધા સાથ સહકાર આપશે. જ્યારે મસ્જિદ તામીર થઈ શકી છે શોકતભાઈ, ત્યારે હવે દાવત ઇસ્લામી તંજીમ છે કઈ રીતે કામ કરશે અને કઈ રીતે આગળ વધશે? હવે અલ્હમ્દુલિલ્લાહ, દાવત ઇસ્લામીનું હર કામ એક સિસ્ટમથી કામ કરે છે. જેવી રીતે 12 દિની કામ, સૌથી પહેલું તો સવારે જ્યારે ફજર નમાજ થાય ત્યારે ઘણા બધા મુસલમાનો ફજરની નમાજથી દૂર હોત, એમને સદાય મદીના એટલે મુસલમાનોને નમાઝ માટે જગાડવાનું કામ બી સદાય મદીનાથી શરૂઆત થાય. એવા દિની 12 કામ ઇન્શાલ્લાહ અહીંયા શરૂ થશે અને ઇન્શાલ્લાહ અહીંયા સારા એવું કામ થશે. અહીંયાથી ગુનાઓ જેવી રીતે દારૂ છે, નશો છે, એનાથી આપણા ભાઈઓને કેમ દૂર કરવા ને આવી જે ખરાબ આદતો છે દૂર કરી અને કેવી રીતે અલ્લાહના ઘર બાજુ લઈ આવવાનું એ અમે કામ કરશું અને આપણે એક જાગૃતિ લઈ આવશું ઇન્શાલ્લાહ. આપણે, હું એક મુસલમાન છું, મારે કેવું હોવું જોઈએ, એક મારે ભારતનો નાગરિક છું તો મારે કેવું હોવું જોઈએ, એ તરફ આપણે દેશ પ્રત્યે આપણે કેવું હોવું જોઈએ, એક મુસલમાને કેવું વફાદાર હોવું જોઈએ દાવત ઇસ્લામ એ પણ શીખવાડે છે અલ્હમ્દુલિલ્લાહ. આ એવું નહીં કે અહીંયાનું નામ, આખા આપણા ભારત દેશનું નામ દાવત ઇસ્લામી દ્વારા રોશન થશે ઇન્શાલ્લાહ. અહીંયાથી હું તમામ મુંદ્રા તાલુકા મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કરું છું, એમને અમને બહુ સપોર્ટ કર્યો, બહુ સાથ આપ્યો, ત્યારે જ આવડી મોટી મસ્જિદ બની શકી છે. અહીંયાના આપણા મામલતદાર શ્રી પીઆઈસી ધોળા સાહેબ તથા
આપણે મ્યુનિસિપલ પાર્ટી નગરપાલિકા પૂરી સમસ્ત નગરપાલિકાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, તથા અરિયતનગરના આજુબાજુના રહેવાસીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ, એમને જેવી રીતે અમને સપોર્ટ કર્યો અને આગળ પણ આવી રીતે આશા રાખું છું કે તમે સપોર્ટ કરતા રહેશો. જઝાકલ્લાહ ખેરા. ઠીક છે, દિન તો આગળ વધી રહ્યું છે અલ્હમ્દુલિલ્લાહ, પણ રબાનીભાઈ એક મિનિટ, સમાજમાં તમે કઈ રીતે બદલાવ હવે તમે આગળના દિવસોમાં કરશો, સમાજમાં કઈ રીતે બદલાવ કરશો અને શું શું હજી જે સમાજમાં કુરિવાજો છે બંધ થવા જોઈએ અને શું શું છે એ ચાલુ થવું જોઈએ? સૌ પ્રથમ તો હું તમામ લોકોને મુબારકબાદ પાઠવું છું જે લોકોએ બધી રીતે આમાં સાથ સહકાર આપ્યો, સપોર્ટ કર્યો. મસ્જિદ નમાઝ પઢવા માટે ખાસ છે, પણ મસ્જિદ એક પ્રકાર, મસ્જિદના જરીયે ઘણા એવા સારા કામો થાય છે. મસ્જિદમાં જ્યારે આપણે લોકોને લઈ આવીએ છીએ તો દાવત ઇસ્લામી સંસ્થા એમાં માને છે કે ખાલી મસ્જિદ બનાવી જે આવે એમ નહીં, કારણ કે આજુબાજુ લોકોને જે પડકું રિવાજો છે, જે પણ બુરાઈઓ છે, ખાસ કરી મુસ્લિમ સમાજના યુવાનો જે પોતાના સમયને બહુ બરબાદ કરી રહ્યા છે અને ખોટે રવાડે ચડી રહ્યા છે, તો એક કહાવત છે ને કે કરને વાલે કામો મેં લગ જાઓ તો ન કરને વાલે કામો સે ખુદ હી બચ જાઓગે. તો આપણે લોકોને સારા સારા કામોમાં, સારી સારી પ્રવૃત્તિઓમાં લગાવશું તો ઓટોમેટિક ખોટા રસ્તા અને બીજા રસ્તા પર જવાથી ટાળશે અને ઇન્શાલ્લાહ સમાજમાં એક સારા નાગરિક બનશું તો સમાજમાં સુધારો વ્યક્તિગત આવશે. આપણે બધા એકબીજાને શીખાવવાનું, સુધારવાનો પ્રયાસ કરશું તો એક એક વ્યક્તિ સુધરશે, તો ઇન્શાલ્લાહ તાલા આપણું સમાજમાં બહુ સારો એવો પરિવર્તન આવશે. તો મસ્જિદની તામીર તો થઈ ચૂકી છે અને હવે જોવું એ રહ્યું કે દાવત ઇસ્લામી જે તંજીમ છે કઈ રીતે આગળ વધે છે અને કઈ રીતે સમાજમાં બદલાવ કરી રહી છે. મારા સાથે કાસમભાઈ ખલીફા સાથે, હું છું ઇમ્તિયાઝ મોડા, ન્યૂઝ 11 ગુજરાત. શું તમે તમારા સ્પેશિયલ ડે ને વધુ યાદગાર બનાવવા માંગો છો? શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો? તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ, જે છે આપના માટે આપની સાથે. જી હા, યશ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણીની બોટલ સાથે સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસની બોટલ. તો આજે જ ઓર્ડર કરો અને યાદગાર બનાવો તમારા પ્રસંગને કે પછી બિઝનેસ ઇવેન્ટને. સંપર્ક યશ એન્ટરપ્રાઇઝ, પેકેજ ડ્રિંકિંગ વોટર એન્ડ સોફ્ટ ડ્રિંક્સ, મુંદ્રા, કચ્છ, ગુજરાત. કસ્ટમર કેર નંબર 8758600000.